જોઈએ મિત્રો આપણે ચૌદમું ઉદાહરણ કે એક વર્ગમાં બધા વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર પંદર પોઈન્ટ આઠ વર્ષ તથા છોકરાઓની સરેરાશ ઉંમર સોળ પોઈન્ટ ચાર વર્ષ તથા છોકરીઓની સરેરાશ ઉંમર પંદર પોઈન્ટ ચાર વર્ષ હોય તો છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શું થાય મિત્રો આપણે આમાં રકમમાં ઉંમર આપેલી છે અને હવે પૂછ્યું છે કે છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર તો મિત્રો કઈ રીતે આપણે કરશું તો આપણે આપણે તો પહેલા શું કરીએ કે છોકરાઓની સંખ્યા અહીંયા લખશું છોકરા અને અહીંયા લખશું છોકરીઓ હવે જુઓ આપણે બીજું જોઈએ કે છોકરા અને છોકરીનો ગુણોત્તર નહીં સંખ્યાનો ગુણોત્તર તો આપણે ખબર છે કે એની સરેરાશ ઉંમર કેટલી છે તો બધા છોકરા અને છોકરીની સરેરાશ આપણી પાસે છે પંદર પોઈન્ટ આઠ અને છોકરાઓની કેટલી છે તો કે છોકરાઓની સોળ પોઈન્ટ ચાર તથા છોકરીઓની તો પંદર પોઈન્ટ ચાર હવે આપણે શું કર્યું કે નીચે છોકરાઓની ઉંમર છોકરીઓની નીચે છોકરીઓની ઉંમર અને જે સરેરાશ ઉંમર આપી હતી એને આપણે વચમાં મૂકી પંદર પોઈન્ટ આઠ

ગુણોત્તર પોઈન્ટ છ હવે આપણે બંને બાજુ પોઈન્ટ પોઈન્ટ છે તો તો દૂર કરી હજી આપણે એમાં લાગે છે કે છેદ ઉડશે તો છેદ કેવી રીતે ઉડે કે બંને જગ્યાએ બે છેદ ઉડે તો બે પોઈન્ટ બે જેમ ત્રણ તો હવે આપણે કહી શકીએ કે છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ હશે એવું આપણે કહી શકીએ તો આ દાખલામાં છોકરા અને છોકરીઓના ગુણોત્તર બે જેમ ત્રણ હશે મિત્રો આપણે એવું કહી શકીએ